जयेश नमस्कार ફરીવાર આવી ચૂક્યા છીએ આપણે જિલ્લા કલેક્ટર કચેરી જી આપણો રોટલો રોજનો રૂટિન છે આજે 50મો દિવસ છે ભઈ આજે 50મો દિવસ છે તો 50મા દિવસની ઉજવણી મનાઈ રહ્યા છે તાળી પાડો 50 દિવસથી આ લોકોના ચૂલા બંધ છે એ માટે કોઈ પ્રશાસન પાસે સમય નથી કે આ લોકોના ચૂલા સળગાવી શકે આ લોકોને ન્યાય અપાવી શકે આના માટે બોલી શકે આના માટે લખી શકે આના માટે અવાજ ઉઠાવી શકે આના માટે કોઈ અધિકારી એ ચોર માલિકના ઘરે જાય અને કાનપટ્ટી પકડીને એના કાયદાનું ભાન કરાવી શકે એવું હજુ સુધી 50 દિવસમાં જોવા નથી મળ્યું એ શરમજનક અધિકારીઓ માટે તાળી પાડો આ તાળીઓ તમારી વાહવાહી માટે નહીં પણ તમારા એ શરમજનક કૃત્યો માટે છે કે તમે સિસ્ટમમાં છો પાવરમાં છો સત્તામાં છો તમારી કામ કરવાની ફરજ બને છે પણ તમે કવરો લઈને આ ચોર માલિકના પૈસા લઈને ખાઈને એનું ગઈ રહ્યા છો આ તાળીઓ એના માટે છે તાળી પાડો કહી રહ્યા છે કે મહીપતસિંહ ઉશ્કેરી રહ્યા છે મહીપતસિંહને સરકાર ઉશ્કેરી રહી છે આ લોકો સરસ મજાનું કામ કરતા હતા 340 રૂપિયામાં કરતા હતા 340 રૂપિયા સરસ મજાનું શાંતિથી 9-8 કલાકની જગ્યાએ 9 કલાક કામ કરતા હતા 340માં કોઈ જરૂર નહીં આ લોકોને પણ અચાનક સરકાર કાયદો લાવે છે 1 એપ્રિલ 2023 ના રોજ જીઆર મોકલે છે અને કહે છે કે તમારા બધાના માટે સારા સમાચાર છે સરકાર તમારા માટે કામ કરે છે સરકાર તમારા માટે જાગે છે સરકારે તમારા હકમાં નિર્ણય લીધો છે અને તમને આવતીકાલથી 441 મળવાના છે એવી સરકાર ગુમરાહ કરે છે અને જયારે આ લોકો માગવા જાય છે આ લોકોને નોકરી માંથી કાઢી રાખવાનો વારો આવે છે તાળી પાડવાના માટે આ જે લોકો બેઠા છે આમાં કોઈની હાર નથી આમાં ભાજપની હાર નથી કોંગ્રેસની હાર નથી મારી હાર નથી આ લોકોની પણ આ સિસ્ટમની હાર છે સિસ્ટમની હાર છે એટલા માટે છે કે 441 ના કાયદા તો બની ગયા પણ હજી સુધી ગુજરાતના કોઈ પણ રોડ ઉપર ભાજપ સરકારના કે ભાજપના મંત્રીના કે ભાજપના નેતાઓના ધારાસભ્યોના સાંસદોના એવા કોઈ ફોટા નથી વાગ્યા કે અમારી સરકારે 441 આપ્યા એનો જસ લેવા હજુ સુધી એકય નેતા નહીં આવ્યો કારણ કે એને ચોરને ખબર છે કે એની સરકાર આ માટે કોઈ કામ કરવાની નથી એ ખબર છે શરમજનક છે એના માટે નેતા માટે તાળી પાડો મારું તો કામ કરવાનું છે બોલવાનું છે નવરો માણસ છું રોજ કલેક્ટર કચેરી આવું છું બૂમો પાડું છું આ લોકો માટે અવાજ ઉઠાવું છું ખોટી ફરિયાદો વેઠું છું ઉનોમાં ભરું છું ધમકીઓ ખાઉં છું હુમલા થાય છે કડીપાર થઉં છું એટ્રોસિટી થાય છે આ બધું જ મારે કાંઈ ભોગવવાનું કારણ કે ઠેકો લીધો છે મેં પણ આ ખેડા જિલ્લાના નેતાઓની હાર છે ને આજે ગઈકાલે આપણે સમય આપ્યો તો 2-3 નેતાઓના ફોન બી આવ્યા પણ હજુ સુધી એ લોકો દેખાયા આવ્યો કે નેતા ખેડા જિલ્લાનો કંપનીનો માલિક 2 મહિના પહેલા કહેતો હતો કે તમારા બધા નેતાઓ મારા ખીચામ છે એ બધી કવરછાપ નેતાઓ છે એમને હું કૂતરાના બિસ્કિટ ફેંકાય એમ હું પૈસા ફેંકું છું તમને મળવા નહીં આવે એની વાત સાચી પડી તમારો માલિક સાચું બોલતો ખાલી પાડો જોડાય ખેડા જિલ્લા નેતાઓ ગુસ્સો આવતો હશે ગાળો બોલવાનું મન થતું હશે ફરિયાદ કરવાનું વિચારી રહ્યા હશો ધમકી આપવાનું પાડી દેવાનું તમે તમારે થાય તમે તમારે કરજો પણ તમે ચોર છો એ આજે જગ જાહેર સાબિત થઈ ગયું છે ખાલી પાડવાના માટે તમે જો સાચા હોત અને ખરેખર તમે ભાજપના વિચારધારા વાળા તમે તો ભાજપ વાળા છો જ નહીં તમે જરા વિપક્ષ વિરોધી વાળા લોકો છો તમે ભાજપની વિચારધારા તમારામાં નહીં તમારો રોહિમત નહીં વેચાયેલી કાર તો શું છો તમે લોકો ખરેખર ભાજપની વિચારધારા વાળા તમે હોત હું ઓરિજિનલ ભાજપની વિચારધારા વાળો માણસ છું મોદીનો બહુ મોટો ચાહક છું જાહેરમાં બોલું છું મોદી સાહેબે કાયદો બનાવ્યો છે એનું પાલન કરાવવા માટે મારી ફરજ છે ભાજપના વિચારધારા વાળા માણસ માટે તમે લોકો તો સાલાઓ વેચાઈ ગયા છો ઓરિજિનલ ભાજપની ઓલાદો તમે લોકો નથી બહારથી આવેલી ફૂટેલી કારતૂસો છો બાકી તમે જો ભાજપ વાળા હોત તો આ લોકોના સમર્થનની અંદર સરકારના બનાવેલા કાયદાનું પાલન કરવાની અંદર લોકો જોડે બેઠા પણ તમે લોકો નહીં આવ્યા તાલી પણ એના માટે જોડે કેડા જિલ્લાના દ્રશ્યો જોઈ રહ્યા છો કોઈ મીડિયા આટલા બધા લોકો બેઠા છે એક સામાન્ય પેટ ખરાબ થઈ જાય ને બે વાર ઝાડા થઈ જાય ઝાડા તો એ મીડિયા બતાવતું હોય છે કે સાહેબ ને ઝાડા થઈ ગયા આ બધા બતાવ આય એક સાલો ચોર પત્રકાર કોઈ મળવા નહીં આવ્યા 2-4 જણા આવ્યા છે ઘણા એમને બધા એ ભાઈ તાલી પાડે લોકો માટે બાકી પોતાની ગાડી પર પ્રેસ લખીને રખડતા ભટકતા એ કૂતરાઓ એ કવરછાપ ઓલાદો આ જોવા દ્રશ્યો ખેડા જિલ્લાના છે આ બહેનો 50 દિવસથી પોતાના હક માટે રડી રહી છે લડી રહી છે તમારામાં તેવડ નથી છાપવાની કારણ કે કૂતરાના બિસ્કિટ નાખે એમ એ સિટકોના માલિકે બિસ્કિટ નાખે એમ તમે ખાઈને તમે જાહો જલાલી કરી રહ્યા છો પણ આ પણ તમને હાઈ લાગવાડે છે અને આ જનતા પણ આ જોઈ રહી છે પોતાની જાતે જો પત્રકાર કહેતા હોય અને આ છાપવાની તેવડ ના હોય તો પોતાનો ધંધો બદલી કાઢો એ સિટકોના માલિકના ઘરે જઈને મુજરો કરો કદાચ 2 બંડલ વધારે નાખશે ખાલી પણ એના માટે જોડો છેલ્લા છેલ્લા કલેક્ટર તો કંપની કેમ નહીં માનતી? મીડિયા વાળાને રૂપિયા
शरमजनक दृश्यो शरमजनक वस्तु देखाई रही है। आटलू बधु खुलेआम दादागिरी अने बीजी शरमजनक वस्तु ए छे भाई फोन पकड़ने यस पचास पचास दिवस में शू तमारा हालत थई गई खूब सरस भाई संजय से मेडा आया भाई ताली पड़ा जोरदार ताली पड़ो। सो आज एवं लगे भाजपा धारासभ्य भी जाग्या है तमारे वारे आया है। पचास दिवस कदाच एम सुधी माहिती नहीं पहुंची पर काले पहुंची गई है ये साबित थाय छे। पण आशा राखे कि आज तमारो निवेड़ो आए साहेब नो बनावेलो कायदो मोदी साहेब नो बनावेलो कायदो 441 नुं पालन थाय नहींतर मोदी साहेब नी आबरू जवानी छे ए साबित थवानुं छे। तो बन्या रहो आया अंदर गया अंदर तो तारे ना अरे ए धारासभ्य ही ना आया गया अंदर अंदर बे धारासभ्य तो ना ऊपर गया खबर नहीं क्या भाई बरो 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 कई क्या धारासभ्य था संजय सिंह मेडा साहब तमे आया छो आना वस्तु पर तमे वर्करो बधा बार बैठा तमे अंदर क्या भागी गया मोदी साहब नी साहब आबरू जई रहे छे तमे यार अंदर जता रे यार खरेखर शरमजनक छे कई आगळी मोदी साहब नी इज्जत ना धजगरा उड़ी रहा छे। मोदी साहब ने बनाया कायदा नु आ गुंडो चोर मालिक पालन नहीं कर रहे हो अन तमे आना सरकार ने आपने बदले तमे अंदर भागी गया भाई नेताओ छो के कंपनी ना मालिक ना गुलाम आ एक लाइन लागी छे अत्यारे शरमजनक दृश्यो खेड़ा जिला ना कलेक्टर कचेरी खाते देखाई रहा है। धारासभ्य आया है पर भागी ने अंदर जता रहा है बाहर वर्करों ने मड़वानु छे वर्करों एमनी राह जोईने बैठा है પણ એમની પાસે કદાચ સમય નથી પણ વાંધો નહીં આપણે અંદર પણ જઈશું ભાઈ કલેક્ટર સાહેબને મળવા માટે પાંચ બહેનો કોણ જશે ચલો ઉભા થઈ જાઓ બધા પાંચ જણા ઉભા થઈ જાઓ સાહેબને રજૂઆત કરવા મોકલીએ છીએ કેજો કે સાહેબ સાંભળો ભાઈ સોમવાર સુધીનો સમય છે સાંભળો મારી વાત સાંભળો સોમવાર સુધીનો સમય છે સોમવાર સાંજ સુધીમાં જો ન્યાય નહીં આપે તો મંગળવારે હવારમાં
મંગળવારે હવારમાં શિક્ષણ જ કલ્યાણ સંકુલ થી આપણે ન્યાયકૂચ શરૂ કરીશું. સીએમ સાહેબ ના ત્યાં ચાલતા જઈશું બધા, બરાબર બધા. અને ગુજરાતના બધા લોકોને આમંત્રણ કરું છું કે આ ન્યાયકૂચ ની અંદર જોડાશો. ચાલતા મંગળવારે હવારમાં 8 વાગે ત્યાંથી નીકળીશું લવલ થી, કારણ કે આ વેચાયેલી નોટો એ કઈ તમારા કામમાં આવવાની નહીં. ભાજપના બધા નેતાઓ જે પોતાની જાતને નેતાઓ કહે છે, હજુ સુધી 50 દિવસથી આ લોકો રડી રહ્યા છે, બતાવવા નથી આયા. એટલે આ લોકો બધા વેચેલા છે, કામ નહીં કરે. એટલે હવે અમે બધા સીએમ સાહેબ ને મળશું. સીએમ સાહેબ અમારી વાત ચોક્કસ સાંભળશે એવો વિશ્વાસ છે. એટલે હવે અહીંથી ગાંધીનગર ચાલતા ન્યાયકૂચ ની શરૂઆત કરીએ છીએ. મંગળવાર સોમવાર સુધીનો સમય છે. ચલો 5 જણા આયા, ચલો 5 જણા, 5 જણા આયા, ચલો 5 જણા. ભાઈ પેલા આવેદન પત્ર કઈ ગયા? લો ભાઈ, લો આ લે લો. ચલો ભાઈ બીજા શાંતિ થી બેસો, 5 જણા. ચાલો બસ હવે શાંતિ કરજો, શાંતિ. હવે રજૂઆત બસ 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 હવે રિસ્પેક્ટ આપો. સાહેબ સારા માણસ છે, બીજા બીજા જેવા નહીં. આવો લો, એક જણા આપી આવજો, 5 જણા જઈને જાવડો. લો એક આપું આગળ તમને, કઈ જાઓ આવેદન પત્ર. સાહેબ ને મળીને ખાલી રજૂઆત કરો. સાહેબ ને કહો ભાઈ, તમારો માલિક મોદી કરતા મોટો છે, યાદ રાખજો. હા, કોઈની પીપુડી નહીં વાગે, કોઈની પીપુડી નહીં વાગે જિલ્લાના નેતાની. ફોટો બતાવો, એની ઇજ્જત કરવાની.
शरमजनक दृश्य खेड़ा जिला में देखाई रहा है। कोई चेनल पर तमने जोवानी मले आटलो मोटो हंगामो थई रह्यो छे, आटली पोलीस अहींया खड़की देवामां आवी छे, आटला लोको अहींया न्याय माटे टाइम देने आया छे, पण कलेक्टर साहेब पासे हजू समय नथी आव्यो। पण आ जे वीडियोस छे ए तमने जो तमारी अंतरात्मा नथी जगाती, आ शरमजनक छे। आजे आ लोकोनी वारी छे, काले तमारी वारी आवानी छे। तमे जो हजू तमारा घरमां छो, तमने एवुं लागे छे के कशुं खोटुं नथी, बधुं बराबर छे, तो आ परिस्थिति आवती काले तमारी आवानी छे, एना जवाबदार तमे बनवाना छो। बन्या रहेजो वीडियोनी अंदर। બધા જ લોકો કામદારો ખેડા જિલ્લો રામ ભરોસે લખી રહ્યા છે, દેશ જાગશે ત્યારે નેતા ભાગશે, ચોક્કસ નેતાઓને ભગાડવા પડશે, કારણ કે કવર છાપ નેતાઓ કરતા આ દેશની અંદર સારા નેતાઓની જરૂર છે, એટલે હવે નેતાઓને ભગાડવાનો સમય છે। યુવાનું શોષણ બંધ કરો, ન્યાય આપો, ન્યાય આપો। યુવાઓની પરિસ્થિતિ આજે ખૂબ જ અઘરી છે, પણ કોઈ નેતા પંકજભાઈ એવું કે નહીં પોહે તો બંધ કરી દેશે, નહીં કરી એવું કે છે, 441 નહીં કરે। શરમજનક વાત, એક ધારાસભ્ય ને શોભેને આવી વાત કહી રહ્યા છે કે 441 નહીં કરે। અરે સાહેબ, તમે એના ધારાસભ્ય છો, તમારી તાકાત નથી 441 કરાવવાની, તો ધારાસભ્ય બનવાનો પણ કોઈ મતલબ નથી સાહેબ। શરમજનક વાત તમે કરી રહ્યા છો। રાહ જોઈએ છે, અડધો કલાક બાદ ફરી કલેક્ટર સાહેબ ને મળવાનો પ્રયત્ન કરશું। સાહેબ મીટિંગ માં છે એવું કહી રહ્યા છે, પણ આના કરતા બી વધારે મીટિંગ લાંબી હોઈ શકે એ પ્રશ્ન છે। બન્યા રહેજો બીજા લાઈવ ની અંદર, ફરી મળીએ છીએ। અને આજે જો ન્યાય નહીં મળે તો કદાચ આખા ગુજરાતને ખબર પડશે કે કાયદો અને બંધારણની તાકાત શું છે।